हेलो फ्रेंड्स, टुडे वी आर गोइंग टू डिस्कस समथिंग अबाउट एन एसे माय फेवरेट नेशनल लीडर। हाँ, मारा फेवरेट नेशनल लीडर विषय आपने केटलीक बात करीशू। तमारे एग्जाम में आ सब्जेक्ट पर एसे पूछाई शके छे, तो तमे एने सारी रीते तैयार करी शको। जो हवे अहींया पेरेग्राफ जे लखेला छे तमारे नोट में पण तमे एने लखता जशो अने तैयार पण करवानो छे। Let's start it. There is no end to the choice of a favorite leader. Favorite leader ની પસંદગી માટે કોઈ અંત નથી આવતો. હા, દરેકના favorite leaders અલગ અલગ હોય છે અને કોઈને એક કરતાં પણ વધુ favorite leaders હોઈ શકે છે. But as far as I am concerned, જ્યાં સુધી મને સંબંધ છે ત્યાં સુધી, as far as concerned means, જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી, જ્યાં સુધી મને સંબંધ છે ત્યાં સુધી, શ્રી લાલ બહાદુર શાસ્ત્રી ઇઝ માય ફેવરેટ લીડર. શ્રી લાલ બહાદુર શાસ્ત્રી મારા ફેવરેટ લીડર છે. સેકન્ડ પેરેગ્રાફ, હી વોઝ બોર્ન ઓન 2 ઓક્ટોબર 1904 એટ મુગલસરાય, એ ટાઉન ઓફ યુપી. તે 2 ઓક્ટોબર 1904ના દિવસે યુપીના એક ગામ મુગલસરાય મુકામે જન્મેલા. હી બિલોંગ ટુ એ લોઅર મિડલ ક્લાસ ફેમિલી. તે લોઅર મિડલ ક્લાસ કુટુંબથી સંબંધિત હતા. બિલોંગ ટુ એટલે ને સંબંધિત. હી વોઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન એ ક્રેડલ ઓફ પોવર્ટી. હા, આમ ક્રેડલ એટલે પારણું થાય, પણ અહીંયા ક્રેડલ ઓફ પોવર્ટી એટલે ગરીબીમાં જ. હા, તે ગરીબીમાં જ જન્મેલા અને ઉછરેલા. બોર્ન એટલે જન્મેલા અને બ્રોટ અપ એટલે ઉછરેલા હતા. હિઝ ફાધર્સ નેમ વોઝ શારદા પ્રસાદ. તેમના પિતાનું નામ શારદા પ્રસાદ હતું. એન્ડ હી વોઝ એ સ્કૂલ ટીચર. તેઓ એક સ્કૂલ ટીચર હતા. હિઝ મધર્સ નેમ વોઝ રામદુલારી દેવી. માતાનું નામ રામદુલારી દેવી હતું. નેક્સ્ટ પેરેગ્રાફ, સિન્સ હિઝ ચાઇલ્ડહુડ લાલ બહાદુર શાસ્ત્રી વોઝ વેરી ઓનેસ્ટ એન્ડ લેબોરિયસ. બાળપણથી જ લાલ બહાદુર શાસ્ત્રી પ્રમાણિક અને મહેનતુ હતા. ઓનેસ્ટ મીન્સ પ્રમાણિક, લેબોરિયસ એટલે મહેનતુ. બાળપણથી જ તે પ્રમાણિક અને મહેનતુ હતા. હી વોઝ ગ્રેજ્યુએટેડ વિથ અ ફર્સ્ટ ક્લાસ ડિગ્રી ફ્રોમ ધ કાશી વિદ્યાપીઠ ઇન 1926. 1926ના વર્ષમાં કાશી વિદ્યાપીઠથી તેમણે ફર્સ્ટ ક્લાસ ડિગ્રી સાથે ગ્રેજ્યુએટ થયેલા. હી એક્વાયર્ડ વર્ચ્યુઝ લાઇક બોલ્ડનેસ, લવ ફોર એડવેન્ચર, પેશન્સ, સેલ્ફ કંટ્રોલ, કર્ટસી એન્ડ સેલ્ફલેસ ઇન હિઝ ચાઇલ્ડહુડ. બાળપણથી જ તેમણે કેટલાક સદગુણો પ્રાપ્ત કરેલા. હી એક્વાયર્ડ વર્ચ્યુઝ. એક્વાયર્ડ એટલે પ્રાપ્ત કરવું, મેળવવું, અને વર્ચ્યુઝ એટલે સદગુણો. હા, બાળપણથી જ તેમણે કેટલાક સદગુણો પ્રાપ્ત કરેલા, જેમ કે બોલ્ડનેસ એટલે નિડરતા. બોલ્ડનેસ એટલે નિડરતા. લવ ફોર એડવેન્ચર, સાહસ પ્રેમ. લવ ફોર એડવેન્ચર એટલે સાહસ પ્રેમ. પેશન્સ એટલે ધૈર્ય. સેલ્ફ કંટ્રોલ, આત્મનિયંત્રણ. કર્ટસી, વિવેક. સેલ્ફલેસનેસ, નિસ્વાર્થતા. બાળપણથી જ તેમણે કેટલાક સદગુણો પ્રાપ્ત કર્યા હતા, જેમ કે નિડરતા, સાહસ પ્રેમ, ધૈર્ય, આત્મનિયંત્રણ, વિવેક, નિસ્વાર્થપણું વગેરે. હી ગોટ મેરિડ ટુ લલિતા દેવી. તેમણે લલિતા દેવી સાથે લગ્ન કરેલા. એન્ડ ધે વેર બ્લેસ્ડ વિથ 6 ચિલ્ડ્રન. અને તેમના 6 બાળકો થયેલા. નેક્સ્ટ પેરેગ્રાફ, હી વોઝ ડ્રોન ટવર્ડ્સ ધ નેશનલ સ્ટ્રગલ ફોર ફ્રીડમ સિન્સ ચાઇલ્ડહુડ. બાળપણથી જ તેઓ રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષણ પામેલા. હા, ડ્રોન ટવર્ડ્સ, ડ્રોન ખેંચાવું, આકર્ષણ પામવું. ટવર્ડ્સ એટલે ના પ્રતિ. હા, બાળપણથી જ તે સ્વતંત્રતાની રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયેલા. હી વોઝ એ લોયલ ફોલોઅર ઓફ ગાંધીજી. તે ગાંધીજીના વફાદાર, ગાંધીજીને વફાદારીપૂર્વક અનુસરનાર હતા. ફોલોઅર, અનુયાયી તેને અનુસરનારા હતા. એન્ડ જમ્પ ઇન ટુ ધ ફ્રીડમ મૂવમેન્ટ. અને તેઓ આઝાદીની ચળવળમાં કૂદી પડ્યા. હી હેડ ટુ ગો ટુ જેલ મેની ટાઈમ્સ. તેમણે ઘણીવાર જેલમાં પણ જવું પડેલું. હી ફર્મલી બિલીવડ ધેટ સેલ્ફ સસ્ટેનન્સ એન્ડ સેલ્ફ રિલાયન્સ આર ધ પિલર્સ ટુ બિલ્ડ અ સ્ટ્રોંગ નેશન. હા, ફર્મલી એટલે મક્કમતાપૂર્ણ. તે મક્કમતાપૂર્ણ માન્યતા ધરાવતા હતા કે રાષ્ટ્ર વિકાસ માટે સેલ્ફ સસ્ટેનન્સ, આત્મનિર્વાહ, સેલ્ફ રિલાયન્સ, આત્મનિર્ભરતા એ 2 સ્તંભ સમાન છે, આધારરૂપ બાબતો છે.
पिलर्स एले स्तंभ अँ आधार अर्थ में लई शकीए। ही वॉज ऑलवेज अगेन्स्ट द प्रिवेलिंग कास्ट सीस्टम। हाँ, प्रवर्तमान जाति प्रथा विरुद्ध में हमेशा रहेला। हाँ, हमेशा ते जाति प्रथा विरोध करता। नेक्स्ट पैराग्राफ। इन 1947 आफ्टर इंडिया गॉट इंडिपेंडेंस ही गॉट द पोर्टफोलियो ऑफ ट्रांसपोर्ट एंड होम मिनिस्ट्री। 1947 में भारते आज़ादी मेळव्या बाद तेमने ट्रांसपोर्ट एंड होम मिनिस्ट्री नू खातु सौंपवामां आवेलू। हाँ, पोर्टफोलियो एटले दफ्तर अथवा खातु ए अर्थ में लेवाशे। इन 1950 ही वॉज गिवन द रेलवे मिनिस्ट्री। 1952 में तेमने रेलवे खातु पण आपवामां आवेलू। आफ्टर द डेथ ऑफ जवाहरलाल नेहरू ही बिकेम द प्राइम मिनिस्टर फॉर अ वेरी शॉर्ट टाइम ऑफ ओनली 18 मंथ्स। जवाहरलाल नेहरू ना मृत्यु बाद तेमने बहु टूंका समयवाळा 18 महीना बहु टूंका गाळाना समय माटे ते प्राइम मिनिस्टर बनेला, वडाप्रधान बनेला। इन 1965 वॉर ही गॉट हिज अचीवमेंट आफ्टर द विक्ट्री ऑन पाकिस्तान। 1965 युद्ध में पाकिस्तान पर जीत मेळव्या बाद तेमने सिद्धि प्राप्त करेली। ऑन 11 जान्युआरी 1966 ही गॉट अ सीवियर हार्ट एटेक एंड ही डाइड। 11 जान्युआरी 1966 ना दिवसे तेमने एक तीव्र हृदय रोग हुमलो थयो अने तेमनु मृत्यु थयेलु। नेक्स्ट करेगा। शास्त्रीजी वॉज द सेकंड प्राइम मिनिस्टर ऑफ इंडिया। शास्त्रीजी भारतना बीजा वडाप्रधान हता। ही वॉज अ ग्रेट मैन एज वेल एज अ ग्रेट लीडर। ते एक महान व्यक्ति पण हता अने एक महान नेता पण हता। ही वॉज ऑनर्ड बाय भारत रत्न। तेमने भारत रत्न थी सम्मानित करवामां आवेला। ऑनर्ड बाय ना थी सम्मानित करवू। हाँ, तेमने भारत रत्न एवॉर्ड थी सम्मानित करवामां आवेला। ही गेव ए फेमस स्लोगन जय जवान जय किसान। तेमने जय जवान जय किसान नो एक प्रख्यात सूत्र पण आपेलू। नेक्स्ट पैराग्राफ जुओ। लाल बहादुर शास्त्री टैकल्ड मेनी एलिमेंट्री प्रॉब्लम्स लाइक फूड शॉर्टेज अनएम्प्लॉयमेंट एंड पॉवर्टी। लाल बहादुर शास्त्रीए घनी बधी प्राथमिक आधारभूत एवी समस्याओने उकेलेली। टैकल एटले उकेलवू, नाथवू, नियंत्रण में लेवू वगैरह। हाँ, केटलीक मूलभूत आधारभूत समस्याओने उकेल लावेला, जेम के फूड शॉर्टेज एटले अन्नी अछत, अनएम्प्लॉयमेंट बेकारी, पॉवर्टी एटले गरीबी। हाँ, आधारभूत केटलीक समस्याओ जेम के अन्ननी अछत, बेकारी अने गरीबी जेवी समस्याओने तेमणे नियंत्रण लीधेलू। टू ओवरकम द एक्यूट फूड शॉर्टेज शास्त्रीजी आस्क्ड द एक्सपर्ट्स टू डिवाइज ए लॉन्ग टर्म स्ट्रेटेजी। फूड शॉर्टेजनी एक्यूट एटले तीव्र, अनाजनी तीव्र अछत पर नियंत्रण मेळवा माटे। टू ओवरकम एटले पहोंची वळवू, ना पर नियंत्रण मेळवू। अनाजनी तीव्र अछतने पहोंची वळवा माटे शास्त्रीजीए निष्णातोने एक लांबा गाळानी योजना घड़ी काढवानुं कहेलू। डिवाइस एले घड़वू। हाँ, तेमणे निष्णातो हता, एक्सपर्ट्स हता, तेमणे एक लांबा गाळानी योजना घड़वा माटे कहेलू। दिस वॉज द बिगनिंग ऑफ द फेमस ग्रीन रेवल्यूशन। अने आज हरियाळी क्रांतिनी शरूआत हती। ग्रीन रेवल्यूशन एटले हरियाळी क्रांति। लास्ट पेरेग्राफ। ही हेड गिवन द टैलेंट एंड इंटीग्रिटी टू इंडिया। हाँ, तेणे भारतीय भारतनी एकता माटे पोतानी कुशलता कुनेहता प्रदान करेली। ही हेड पॉलिटिकल एसोसिएशन्स विथ इंडियन नेशनल कांग्रेस। हाँ, राजकीय रीते तेओ इंडियन नेशनल कांग्रेस साथे जोड़ायेला हता। एसोसिएशन एटले जोड़ा हो, जोड़ायेला रहेवू। ही हेड द पॉलिटिकल आइडियोलॉजी सच एज नेशनलिस्ट लिबरल राइट विंग। हाँ, तेमने राजकीय रीते तेमना आदर्श विचारो हता, जेम के पॉलिटिकल आइडियोलॉजी तेमना आदर्श विचारो हता नेशनलिस्ट एटले राष्ट्रवादी तरीके। हाँ, नेशनलिस्ट एटले राष्ट्रवादी, लिबरल एटले उदारवादी, उदारमतवादी, अने राइट विंग एटले आम जुओ तो जमणेरी, परंतु एक एवा पक्षनो सभ्य के जे
सामाजिक फेरफार ने तरफेण न करता हो जे सामाजिक फेरफार ने तरफेण नहीं करे सामाजिक रीते जे स्ट्रक्चर है एने जाळी राखू अने देशनी प्रगति करी तो तेमनी पॉलिटिकल आइडियोलॉजी थी नेशनलिस्ट लिबरल राइट विंग एवी वी विल ऑलवेज रिमेम्बर हिम आपणे हमेशा तेने याद राखीशू एंड हिज कॉन्ट्रीब्यूशन टू मेक अवर नेशन स्ट्रॉंग તેમને અને આપણા રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે જે કોન્ટ્રીબ્યુશન યોગદાન આપેલું તેને આપણે હંમેશા યાદ રાખીશું.